हेलो। हेलो। हाँ हाँ सर, आरएमसी माथी बात करो, मैगम ठाका माथी। हाँ हाँ सर, हूँ आरएमसी नो कैंडिडेट बोलू छू। ओली आपड़े जे हमणा वेकेंसी आवी थी ने, काले रिजल्ट आव्यु ने जेनु, आरएमसी जुनियर क्लर्क नु। हाँ 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 सर, हवे एनु रिजल्ट आव्यु, तेमा पहला कम्प्यूटर टेस्ट लीधी थी, तो एनु रिजल्ट तो काई आव्यु नहीं। એમાં બે ને કમ્બાઈન લઈ લીધું ને, અમારો નિર્ણય તો મેઇન મેરિટ, જે રિટર્ન ટેસ્ટ નું મેરિટ હતું ને, હા એ ઉપર જ નિમણૂક આપવાનો છે. નિમણૂક અપાઈ ગઈ છે. રિટર્ન પ્રેક્ટિકલ પરીક્ષા લીધી અમે, તો હા પ્રેક્ટિકલ પરીક્ષા માં જે પાસ થયા એને નિયમિત નિમણૂક આપી, જે લોકો પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસ નથી થયા એને સસ્તી નિમણૂક આપી. નિમણૂક હા છે એ મેઇન મેરિટ, જે રિટર્ન નું મેરિટ હતું એ હા બેઝ ઉપર આપવા અમારી જે કમિટી હોય ને નિર્ણય જેવો થયો હતો રિટર્ન પરીક્ષા પહેલા. ના, એટલે સર આપ એ વાત તમે બરોબર છે, પણ એમાં એની જે નોટિફિકેશન હતી આપણે જે ટૂંકમાં રિઝલ્ટ ની, હા હા એટલે એમાં શું હા આવ્યું હતું કે કમ્પ્યુટર ટેસ્ટ જે પાસ કરશે એને ટૂંકમાં આગળની ભરતી પ્રક્રિયામાં આગળ વધારવામાં આવશે, નકર યા ની એની ના એની ના ટૂંકમાં ભરતી રદ થઈ જાય, એવું એમાં ચોખ્ખું લખેલું છે. એમાં લખેલું હતું, પણ આ કમિટી નો નિર્ણય હતો. એટલે કમિટી ના નિર્ણય મુજબ રિટર્ન ટેસ્ટ નું મેરિટ છે ને, મેઇન મેરિટ એ ધ્યાન હા લઈને આ નિર્ણય કર્યો છે. સર, ગઈ વખતે તો આવું નતું, ગઈ વખતે તો કાયદેસર કમ્પ્યુટર નું રિઝલ્ટ આવ્યું હતું પેલા, અને પછી ગયા વખતે રિઝલ્ટ તો નતો મૂક્યું, મને ખ્યાલ જોવું ભલે મેં કમ શાખામાં નતો. ના ના ના, મારી પાસે રિઝલ્ટ ની પીડીએફ પણ છે. રિઝલ્ટ નું કાયદેસર પેલા કમ્પ્યુટર નું રિઝલ્ટ આવ્યું કે આટલા જણા કમ્પ્યુટર માં પાસ થયા છે, આટલા જણા કમ્પ્યુટર માં ફેલ થયા છે. પછી જે કમ્પ્યુટર માં પાસ બરોબર થયા છે ને એ બજાઈને થોડાક દિવસ પછી પછી ફાઇનલ રિઝલ્ટ આવ્યું હતું કે આને ઓર્ડર આપવામાં આવે છે. ઓકે, તો આ વખતે એટલે તો કઈ ના રિટર્ન ના રિટર્ન નો મેઇન મેરિટ કમિટી જે હોય ને, સ્ટાફ સિલેક્શન કમિટી, પસંદગી સમિતિ હોય ને, એનો નિર્ણય એવો હતો કે રિટર્ન નું મેઇન મેરિટ છે ને એના ઉપર જ નિમણૂક આપી. એનું કારણ એવું છે કે જયારે ફિક્સ પગાર નો સમયગાળો હોય એ દરમિયાન અમે સીસીસી માંગીએ છીએ, અને સીસીસી પાસ કરવાનું રહીએ, જો પાસ ન થાય તો એ લોકોને અમે ફૂલ પગાર સાંભળો, ફૂલ પગાર માં પણ અમે સમાવતા નથી. એટલે કમિટી નો આ નિર્ણય હતો કે રિટર્ન નું મેરિટ છે એ બેઝ ઉપર જ નિમણૂક આપવાની. જે લોકોએ ટેસ્ટ પાસ કરી છે એને કન્ફર્મ આપી દઈ, બાકી જે લોકોએ ટેસ્ટ પાસ નથી કરી એની 6 મહિના દરમિયાન ટેસ્ટ લેશું, એમાંથી કોઈ પાસ નહીં થાય તો એ લોકો નીકળી જશે, પછી વેઇટિંગ ઓપરેટ થાય. ના, એટલે એમ નહીં, ટૂંકમાં મેઇન નોટિફિકેશન હતી એમાં તો આવું કઈ સરતી નિમણૂક નો એવું કઈ ઉલ્લેખ જ નતો, અને ગઈ વખતે આવું કઈ નતું. કમિટી નો નિર્ણય છે ને, તો વહીવટી નિર્ણય હોય, કમિટી નો જે નિર્ણય હોય એ નોટિફિકેશન નો હોય ને, સ્ટાફ સિલેક્શન કમિટી જે રચાય ભરતી હોય એ. પણ એ વાત બરોબર છે, પણ હવે રિક્રુટમેન્ટ સાહેબ પેલા નો આના બધા નિયમો પેલા બને ને. આજે મેં તમને કીધું ને એ કમિટી નો નિર્ણય છે, તમારે કઈ રજૂઆત હોય તો રૂબરૂ આવજો ઓફિસે, બરોબર. હા, રસ્તામાં જો એટલા માટે. હા ના, એટલે ટૂંકમાં સર, કારણ કે નિયમ ફોલો તો ટૂંકમાં જે પેલા નિયમ બને એ પ્રમાણે જ કરવાના હોય ને, અધ બચારે હવે નિયમ છે. રિટર્ન નો મેરિટ છે ને મેઇન, જે તમે વાત જો કોમ્પ્યુટર ની લાયકાત ધરાવતા હોવા જોઈએ, એવું નથી કીધું કે અમે, તો તમારે પહેલે જ માગવી પડે ને. અમે ના ના છે, બરોબર બરોબર છે. હા હા, એ તો તમારી વાત બરોબર છે કે ટૂંકમાં કોમ્પ્યુટર ટેસ્ટ ટૂંકમાં એવું નથી, ત્રિપલ સી તો લાગી જાય પછી પાસ કરવી જ પડી, તો તમારી વાત સાચી છે. ત્રિપલ સી નહીં, એમાં જો લખ્યું છે ટાઈપિંગ ટેસ્ટ છે ને, ટાઈપિંગ ટેસ્ટ આટલી સ્પીડ ધરાવતા હોવા જોઈએ. એવું નથી માંગ્યું કે તમે રજૂ જ કરો એમ, તમે તો અમે નિમણૂક જયારે ફોર્મ ભરાય ત્યારે જ માગીએ ને કે ટાઈપિંગ ટેસ્ટ નું તમે રજૂ કરો એમ. એ જ વાત છે ને સર કે ટાઈપિંગ ટેસ્ટ લાયકાત નહોતી, ફરજિયાત લાયકાત નહોતી, અમે ધરાવતા હોવો જોઈએ. ટેસ્ટિંગ માટે અમે ટેસ્ટ લીધી, જે લોકો પાસ થયા એને કન્ફર્મ નિમણૂક. રિટર્ન નું મેરિટ છે ને એ ક્યાંય વિચલિત ન થાય, એટલે રિટર્ન ના મેરિટ મુજબ જ નિમણૂક આપી છે. સર, એ લોકોને બબે ચાન્સ મળે એવું થયું ને અમને લોકોને, તો એ લોકોને તો પાસ નથી થયા, એ લોકોને તમે સરતી નિમણૂક તો આપી દીધી અત્યારે, અને પછી એને બીજો ચાન્સ પાછો આપશો ને કે 6 મહિનામાં તમે પાસ કરી લ્યો. રિટર્નમાં મેરિટમાં હતા જ ને લોકો, રિટર્ન નું મેરિટ મેઇન છે. સ્પર્ધાત્મક પરીક્ષા લીધી, 45,000 સ્ટુડન્ટ હતા. એ વાત તો બરોબર સર, મારે છે ને હવે જો મારામાં છું, સાંભળો તમારે જે રજૂઆત હોય વાત તમને કહી દઉં સાહેબ, મારો જો મારો છું એટલા માટે ટ્રાફિકમાં. હા ઓકે સર, ખાલી એક જ વાત લાસ્ટ વાત કહી દઉં કે મારે જો મારો 52મો રેન્ક હતો બરાબર, અને જનરલ ની જગ્યા 42 હતી. હા હા, એટલે ટૂંકમાં હું એક જ માર્ક પાછળ હતો, અને જો ટૂંકમાં જીકેટી માં મારું પરફોર્મન્સ કદાચ સારું હોય, અને જો કોઈ જો મારા કરતા આગળ માર્ક વાળો હોય એને કોમ્પ્યુટર ટેસ્ટ નો પાસ કરી હોય તો એની જગ્યાએ મને મોકો મળવો જોઈએ ને. પણ રિટર્ન નું મેરિટ મેં કીધું ને, રિટર્ન નું મેરિટ સાહેબે નિર્ણય કર્યો છે, જે કમિટીએ નિર્ણય કર્યો છે રિટર્ન પરીક્ષાનો, કે જે એ મેરિટ હોય એ વિચલિત ન થાય, એ મેરિટ પકડવાનું હતું. આ ટાઈપિંગ ટેસ્ટ તો ધરાવતા હોવા જોઈએ, એમાં ટેસ્ટ કર્યો, જે લોકો ખરેખર સ્પીડ ધરાવે છે નિમણૂક આપી દીધી, જે નથી ધરાવતા રિટર્નના મેરિટમાં અપજ છે તમારાથી, એ લોકોને જ નિમણૂક આપી છે. મેરિટ અમારો મેઇન મુદ્દો છે, સ્પર્ધાત્મક પરીક્ષાનું લેખિતનું મેરિટ. એ તો સમજે, ચાલો વાંધો નહીં, કચેરી બરોબર. ઓકે ભલે.